મારી જિંદગી મેં આના શું કોઈ યાદ આવે તમને વ્યક્તિ વિશેષ? ના અત્યારે મને યાદ નથી, પણ આ લાઈન મેં કોઈ જગ્યાએ યુઝ કરી છે મને વિશેષ ખ્યાલ છે. તમારા પરમ મિત્ર એક હતા કે જ્યાં ગીત ગાતા હતા, કઈ સિગરેટ વિગરેટ પીતા પીતા ને બહુ સારી એવી કોન્ટ્રોવર્સી. હા રાઈટ, યા યાદ આવી ગયું મને, રાઈટ. એ વ્યક્તિ વિશેષ વિશે શું કહેશે? એક કથિત લોક સાહિત્ય કલાકાર, કથિત શબ્દ હું એટલા માટે વાપરું છું કે એમને લોક સાહિત્ય કલાકાર ના કહી શકાય. રીઝન એ છે કે હમણાં એક કોન્ટ્રોવર્સી થઈ, તમને ખબર હોય તો, સમાજની, આપણે પોલિટિક્સ લેવલે, રાઈટ. રૂપાલા સામે નામજોગ જ કહું છું, રાઈટ, ટિકિટ પાછી લો. તો એમાં ક્ષત્રિયોનો ગમે તે બોલવામાં આવ્યું, ક્ષત્રિયોનો આક્રોશ આપણે જોયો. તો અત્યાર સુધી એ કથિત લોક સાહિત્ય કલાકાર છે, એમની વાહવાહી કરી, ડાયરાનો પ્રોગ્રામ બુક કરાવી અને પૈસા છાપતા હતા, નોટો ઉડે એ છાપતા હતા. અત્યારે જ્યારે એ સમાજ ઉપર કોઈ આંગળી ચીંધી, ત્યારે આ ડાયરા કલાકારમાંથી કોઈ એક પણ જે એમના નામ ઉપર પૈસા કમાયો છે એ બોલ્યો નહીં, નહીં બોલ્યો. માની લો કે તમે ડાયરાના સ્ટેજ ઉપર ફાકા ફોજદારી કરી, એ કથિત કલાકાર માટે કહું છું, એ ફાકા ફોજદારી કરી, ભાઈ આપણે તલવારોની બાકા જીકી બોલાવી દેવાની હોય, ધોકા ઉલાળ નાખવાના હોય ને સ્વાભિમાન માટે લડી લેવાનું હોય, પહેલાં તો તલવારો ઉડાડવાની જરૂરિયાત જે તે સમયે હતી, જ્યારે અંગ્રેજો હતા, જ્યારે મુગલો હતા, જ્યારે લડાઈઓ થતી હતી. અત્યારે ભારતનું બંધારણ છે, પોલીસ છે, સરકારી ન્યાયતંત્ર છે, તમારે તલવારો ઉડાડવાની જરૂર નથી પડતી. તમે યુવાધનને આ રીતે ગેરમાર્ગે ના દોરો. આપણો કહેવાનો કન્ટેક્સ ત્યારે પણ એ જ હતો, રાઈટ. અને આ તો અત્યારે તમારે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ આવી ગઈ છે, બાકી તમે બીડીયું પીતા પીતા ગીતું જ ગાતા પહેલા. આ તો ઠીક છે, રૂપિયા થોડા ઘણા થઈ ગયા, અને કદાચ ચાલો તમે યુવાનોને આ પ્રેરણા આપો છો કે તલવારોની બાકા જીકી બોલાવી દેવી જોઈએ. તો તમને જ્યારે તલવાર જરૂર પડે, કોઈ યુવાનને જરૂર પડે ને તમને ફોન કરે, ભાઈ હાલો તમે આ બોલો છો ફલાણા ભાઈ, ત્યારે તમારો મેનેજર ફોન ઉચકે છે કે ભાઈ એની હારે તો વાત નહીં થાય, એમની પાસે સમય ના હોય, 3-4 લાખ રૂપિયાનો પ્રોગ્રામ બુક કરાવો તો એ આવશે, ને પાછા ખાલી બાકા જીકીને ફાકા ફોજદારી કરીને વૈયા જાય. તો સિમ્પલ કન્સેપ્ટ એ છે કે તમે નેગેટિવલી બોલો, ફાકા ફોજદારી કરો, યુવાઓને ભ્રમિત કરો, એ કન્ટેક્સ વધારે ચાલશે. મારા એ વિડીયોનો પણ વિરોધ થયો હતો, હું આજ પણ એ બોલવાથી અચકાતો નથી, મને કોઈ ફરક પડતો નથી. કદાચ જેને વિરોધ કરવો એ કરે, હું સત્ય બોલું છું હંમેશા. કે તમે તમારામાં તેવડ ના હોય ને કે યુવાને રાષ્ટ્રપ્રેમ આપી શકો, તો તમે તમારી ફાકા ફોજદારી કરી નીકળી જાઓ. તમે યુવાઓને ગેરમાર્ગે ના દોરો, તમારે જે ડાયરો કરવાનો છે ને એ કરો. તમે યુવાઓને કેટલું મિસગાઈડ કરી રહ્યા છો, એનાથી એક નેગેટિવ મેસેજ જાય. યુવા ક્યારે રાષ્ટ્રપ્રેમનો નશો કરી જ નહીં શકે, રાઈટ. એ તલવારોની બાકા જીકી બોલવામાં આવશે તો અહીંયા લગભગ કોઈ જીવતું નહીં રહે, રાઈટ. તો કાયદા કાનૂન મુજબ ચાલવું જોઈએ, નહીં કે મજા આવે એ રીતે. એકવાર કોઈ માણસ ભૂલ કરે ને અને પછી માફી માંગે ને તો યોગ્ય લાગે કે ચાલો માણસે મોટાઈ દેખાડી કે માફી માંગી લીધી. વારે વારે સેમ રિપીટેડલી કઈ નવી 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 ભૂલ કરતી જવાની અને માફી માંગતી જવાની કેટલું યોગ્ય? ધીસ ઇઝ અ સ્ટ્રેટજી ઓફ નેગેટિવ ફેમ, રાઈટ. એક કોન્સેપ્ટ ચાલે છે માર્કેટની અંદર, આ કથા કથિત જે કલાકાર છે એની જ વાત કરું છું, કે તમે કોઈ પણ સમાજ વિશે ખરાબ બોલો, પછી એ જ સમાજની માફી માંગી લો, પછી ફરી પાછું ખરાબ બોલો, ફરી માફી માંગી લો. એનાથી શું થાય કે જ્યારે તમે ખરાબ બોલ્યા એ વિડીયો વાયરલ થયો, તમે નેગેટિવ ફેમ હાંસલ કરી, પછી તમે માફી માંગો, વિક્ટિમ કાર્ડ રમો, ભૂલ સ્વીકારો, એટલે તમારી પાસે પોઝિટિવ ફેમ જાય. એટલે નેગેટિવ ફેમ કરી અને પોઝિટિવ ફેમ લેવીને આ એક પેટર્ન થઈ ગઈ છે, બરાબર. અને ગુજરાતીમાં આપણે એને નકટા કહેવાય, રાઈટ, કે જે વારે વારે નાક કપાવે ને એને એને નકટા કહેવાય, સિમ્પલ લેંગ્વેજમાં છે, રાઈટ. તો જો તમને ટેવ જ હોય નાક કપાવવાની અને નકટાઈ કરવાની, તો એનું કોઈ સમાધાન જ નથી. એ તો પછી લોકો ઓટોમેટિક ખબર પડી જાય. અત્યારે કદાચ વિડીયોમાં કોમેન્ટ સેક્શનમાં જાય ને તો જનતાનો અવાજ તમને ત્યાં દેખાઈ જાય. કદાચ મારો એક નેગેટિવ વિડીયો ભવિષ્યમાં વાયરલ, ભૂતકાળમાં એક વાયરલ થયો હતો, કે જેમાં હું ગાડીની અંદર બેઠો છું અને કોઈ મિસગાઈડ કર્યો હતો વિડીયો કે ભાઈ આને સીટબેલ્ટ નથી પહેર્યો. પણ કદાચ તમે એના કોમેન્ટ સેક્શનમાં જાઓ ને તો તમને ખબર પડી જાય કે જનતા એ વિશે શું કહે છે, રાઈટ. તો જનતા જ મારા જવાબ આપી દેશે. મારે કોઈ દિવસ જગ્યાએ ક્યારેય જવાબ આપવો પડ્યો નથી. મારે આજ દિન સુધી કોઈ દિવસ કોઈ જગ્યાએ માફી માંગવી પડી નથી. રીઝન ઇઝ ધેટ કે હંમેશા સત્યના અને પ્રામાણિકતાના માર્ગે ચાલીએ છીએ. અમે ફાકા ફોજદારી કરતા નથી. જનતાના કોઈ પણ વ્યક્તિને જ્યારે જરૂર પડી છે ને, ત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર અમે અમારા મોતની સામે ઝૂઝવી ગયા છે ત્યાં સુધી લડ્યા છીએ. ખાલી ફાકા ફોજદારી કરતા નથી. ફાકા ફોજદારી કરીને બીએમ, ઓડીન, મર્સિડીઝને એ લઈ આવીને અમારા ઘરના બંગલા બનાવતા નથી. જનતા સાથે ઉભા રહીએ છીએ. મને કેસ હજુ યાદ છે, હું ત્યાં પ્રેઝન્ટ હતો, કોઈ મોટા નેતા આવ્યા નતા સુરતમાં, યાદ છે. બેઝમેન્ટનું પાર્કિંગ આ સાઈડ હતું.